ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તમારી વ્લોગ ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો, વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તો બસ અત્યારે વાગી ગયા છે 9 અને હવે નાસ્તો કરવાની તૈયારી કરીએ છીએ. બેસી જાય નાસ્તો કરવા, ભૂખ લાગી છે ઓર્ડર સવારના 4 માં. આજ મેં તો વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ, થોડું ઘણું કામકાજ છે. આથી હવે પાર્થ ભાઈ પછી વયા જાય દુકાને, એટલે કાલે તો આમ જોરદાર વરસાદ આવ્યો હતો રાતે. કહેવાનું જોઈ કહી દે કહી દે બધે. હું આમના વિડીયો મૂકી દઈશ, ખાલી રાતે ઉતાર્યો હતો વરસાદ પહેલા, ઉતાર્યો હતો, બહુ પવન આવ્યો હતો, અગાસી ગયો હતો, તો એ વિડીયો મૂકી દઈશ, તમે જોઈ લેજો. બધા બહુ પવન આવતો હતો, વરસાદ જોરદાર આવ્યો હતો. રાતે કેટલા વાગ્યા સુધી? 11:15 શરૂ થયો હતો, તો 12 વાગ્યા સુધી રહ્યો છે, પણ આખી રાત આમ ધીમો ધીમો શરૂ થતો, ને લાઈટ ને એવું બધું ભૂલી ગયું હતું પાછું, એટલે જોરદાર વરસાદ આવ્યો હતો. બસ જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા. પપ્પા જય માતાજી, ગુડ મોર્નિંગ. મમ્મી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો બસ અત્યારે નાસ્તામાં છે ચા ભાખરી, દૂધ ભાખરી, ગાંઠિયા. કેમ મમ્મી? હાલો બધા નાસ્તો, હા હાલો બધા નાસ્તો કરવા. હાલો પાર્થભાઈ બેસી જાઓ. ક્યાં જવાનું? મહાદેવ માં? ખારું કે તો ઢોસા તો ખાતા જ હોય. કાકા વરસાદ ની તૈયારી થાય છે ધીમે ધીમે, બધી પથારી નીચે જવા માંડી છે. આમ જોઈ લ્યો પવન કેવો આવ્યો કાકા, આજ વરસાદ આવવો જોઈએ. હા પવન અત્યારે થોડોક છે વધારે, બહુ જોરદાર પવન આવે છે, એટલે ગાડલા હેઠે લઈ લીધા છે. આજ હું આવી એવી પોઝિશન છે, હું તું પણ નો મેળ આવ્યો કા. હા જોઈ લ્યો કેવો પવન આવે છે. આ વેફર વેપર ભીની થઈ જાય, જોરદાર પવન આવે છે, વેપર ભીની થઈ જાય. ઓ વીજળી કેવી થાય છે, વાહ ભાઈ વાહ, બહુ મસ્ત પવન આવે. બાર બેઠા ડેલી બાર પવન આવે, બધા ઘર માં કરી ગયા. એ તારી તે સાડા 10 અને બસ ફ્રેશ થઈ ગયા છે ને હવે જાય છે શોપે પપ્પાને મૂકવા, અને આમ કામકાજ તો નથી, ત્યાં જઈને બેસવાનું છે દુકાને, પાર્થભાઈ ને ત્યાં જઈને બે, એટલે મજા આવે, બીજું કઈ તો હોય નહીં. વાગી ગયા છે 1 અને બસ જો હવે શોપે થી આવતા રહ્યા છીએ અને જમવાની તૈયારી કરીએ છીએ. મારા મમ્મી એ તો ઘી બનાવી ને પૂછે મસ્ત. કે મમ્મી ગરમા ગરમ ઘી, ફ્રીજમાં મૂંગ દાળ થઈ જાય પીંડો, કેમ મે સાડે ચડાવ્યા એટલે કેમ કઈ રીતના?
બોલ ને કઈ રીતના, બોલ બોલ બોલ. તો બસ જો હવે કેરી છે, મમ્મી બીજું શું બનાવ્યું જમવા? ગુવાર બટેકાનું શાક ને રોટલી તો હારી જ છે. ગુવાર બટેકાનું શાક એમ ને? તો અત્યારે વાગી ગયા છે 6:15 અને બસ જો હવે ફ્રેશ થઈ ગયા છે, ઉઠીને નાસ્તો પણ કરી લીધો છે. આજ તો નાસ્તો કર્યા, મમ્મીને કીધું આજ ચા બનાવી દો, આજ તો ભૂખ લાગી છે બહુ જોરદાર. કેમ કે બપોરે જમ્યો હતો તો પછી ભૂખ લાગી ગઈ, એટલે મેં ખાઈ લઈને તો મજા આવે, થોડોક ટેકો થઈ જાય. કેમ મમ્મી? ભૂખ લાગે એટલે ખાઈ જ લેવાનું. અમે ચા નોત પીધી, કેટલા દિવસ થી નોત પીધી, ક્યારે પીધી છેલ્લી વાર? શનિ રવિ કોને પીધી હતી? ખબર નથી કેક. અને અમારી ડીશા બાબીની ફરમાઈશ છે, એટલે અમને એનો મેસેજ આવ્યો હતો કે તમે કેક લઈ આવજો. એમ નકર વિચાર નહોતો લાવવાનો, પણ ડીશા બાબીએ કીધું હતું લઈ આવજો કેક, એટલે હું લેવા આવ્યો છું. કેક લેવા આવ્યો છે શોપ, કાઢે છે કેક અંદરથી, પછી આવી જાય ને જવું ઘરે. અરે વાગી ગયા છે 8:30 ને બસ જો હવે ઘરે આવતા રહ્યા છીએ. મમ્મી બનાવે છે ઢોસા, ગરમા ગરમ ઢોસા ઉતર્યા છે જોઈ લો. એટલા તો પેપર થઈ ગયા છે ને બીજું ઉતરે છે, બીજા પેપર અને બીજું બધું શું કહેવાય, દાળ ને ભાજી ને બધું થઈ ગયું છે. એ મમ્મી એટલે થોડી વાર પેલા જમી લઈએ, પછી કેક કાપીએ, પછી પાર્થભાઈ ને કહીએ લાવ્યો કેક. એમ ત્યાં સુધી ખબર પડે એ જ ખબર, એમ કીધું નથી સરપ્રાઈઝ દેવાની. તો બસ જો ધીમે ધીમે ઢોસા થાય છે, એટલે આમાં પપ્પા ફ્રેશ થવા ગયા છે, એટલે આમાં આવી જાય, એટલે બે જવું જમવા ગરમા ગરમ. તો બસ જો પાર્થભાઈ ને પપ્પા તો બે ગયા છે ગરમા ગરમ ઢોસા ખાવા. પાર્થભાઈ ને પપ્પા બે રેડી ને, એક નંબર પપ્પા ડાયલોગ શીખી ગયા છે, એક નંબર. મમ્મી નું બનાવેલું હોય એટલે કુદરતી મીઠા છે ભાઈ. હે મમ્મી એવું બહુ વખાણ કરવા માં તો હારું બોલી તો તોય વાંધો કા, તોય વાંધો. તમારે એવું છે કે ટીશા ભાભી ની ફરમાઈશ હતી કેક લઈ આવજો, એમ મને મારામાં મેસેજ આવ્યો હતો, એટલે લઈ આવું. તમને ખબર નથી લઈ આવ્યો કેક, હું રોનક નીકળ્યો હતો ખબર, હું રોનક નીકળ્યા હતા અહીંયા દુકાન પાસે, તો બસ કેક લેવા જ નીકળ્યા હતા. વાહ, ખબર વગર ની કેક એમ જ હોય ને, તો પછી પ્રેક નથી ને કોદળો નો તપેલા માં ડિઝાઇન કરી છે એ કઈ વાત તો મને આવત નહી મૂકી દે. હવે કેક તો દેખાડ તું લે એવો છો, થાયલ મારો હાલ હાલ મારો ભાઈ, આમ જોઈ લે આ તારી કેક. વાહ મારો ભાઈ, દાંત હું કાઢે, દાંત કાઢે છે આવે પાર્થભાઈ માટે કેક લઈ આવ્યો છે બર્થડે ની, ટીશા ભાભી ની ફરમાઈશ હતી ને, એટલે એને વિડીયો કોલ આવી ગયો, જોઈ લ્યો દેખાઈશ. જય માતાજી, હેપી બર્થડે. કેક લઈ આવ્યા રેડી ને? હા રેડી રેડી. રાજી થઈ ગયા? હા રાજી છો. તમારો મારો બર્થડે ઉગાવ, હેપી બર્થડે. ખબર હોય.
જમાનો આવ્યો બગાડવા તો પડે ને એનો બર્થડે છે ભાઈ. આમાં તમને પીઠી ના દેખાતી ને તમે જો પાર્થભાઈ ની કેક કપ નાખી ને પાર્થભાઈ નું જો મોઢું ખાલી તમે ફરી મૂકી પાર્થભાઈ ને કેમ મજા આવી ગઈ સ્ક્રબ વાળું મોઢું થઈ ગયું ફેસ વોશ સ્ક્રબ થઈ ગયો ફેસ વોશ લગાવ્યો. કેક થોડી ઘણી વધી છે તો હવે રખાય તો નહીં અને બાકી નો રખાય ખાઈ લેવાનું. મમ્મી બસ હવે કેક ખાય છે મમ્મી કાઢી દઈશ હલ્યો. હા બ્રેડ હોય ખાવી રોટલો બસ જો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો. ટાટા બાય બાય ગુડ નાઇટ.